હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છુ કોર્નરમાં તમારું સ્વાગત છે. દિવાળી નજીક આવી રહી છે અને લગભગ નાના મોટા હરેકને નાનખટાઈ બહુ જ ભાવતી હોય છે, તો આજે અવન વગર ઘઉંના લોટમાંથી બેકરીમાં મળતી નાનખટાઈ ઘરે કેવી રીતે બને તે આપણે શીખીશું. ઘરે નાનખટાઈ બનાવવી ખૂબ જ સહેલી છે અને બહાર જે ઓવનમાં બને બેકરીમાં એના કરતાં પણ સરસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો આજે હું ઓવન વગર અને ઓવન સાથે કેવી રીતે બનાવાય એ બંને રેસીપી તમને બતાવીશ અને તમે જાતે જ ખાતરી કરી લેજો કે બંનેમાં કોઈ જ ફરક નથી હોતો. આપણે ઘરે પણ બેકરી જેવી જ નાનખટાઈ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી બેલના આઇકને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારી હરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળશે અને તમે જલ્દીથી મારી હરેક નવી રેસીપીને જોઈ શકશો. તો નાનખટાઈ બનાવવા માટે મેં 2 મોટી ચમચી થીજેલું ઘી લીધું છે અને તેના અંદર મેં 1/4 કપ દળેલી ખાંડ નાખી છે અને એને આપણે એકદમ સરસ રીતે ફીણી લેવાનું છે. થોડું મિક્સચર હલકું પડે એટલે 5 ચમચી આપણે તેના અંદર ઇનો કે બેકિંગ સોડા નાખીશું. 1/2 નાની ચમચી આપણે ઇલાયચીનો પાવડર નાખીશું. 1/2 નાની ચમચી આપણે તેના અંદર જાયફળનો પાવડર નાખવાનો છે. જાયફળને તાજું ખમણીને નાખશું તો તેની સુગંધ બહુ જ સરસ આવશે. ત્યારબાદ આપણે જે ઘઉંનો લોટ નોર્મલ આપણે રોટલી માટે વાપરતા હોય તે જ લોટ 1 કપ આપણે અંદર નાખીશું અને ત્યારબાદ આપણે ચમચીથી મિક્સ કરી દઈશું. આપણા હાથનો ઉપયોગ નહીં કરીએ અત્યારે, કારણ કે આપણી હાથની ગરમી લાગશે તો ઘી પીગળવા લાગશે. 1 મોટી ચમચી મેં તેમાં અધકચરેલી કાપેલી બદામ નાખી છે. 2 મોટી ચમચી આપણે દૂધ નાખવાનું છે. દૂધ નાખવાથી જે આપણી નાનખટાઈ છે એકદમ ક્રિસ્પી થશે. જો તમારે મોઢામાં નાખો અને ઓગળી જાય એકદમ એવી જોતી હોય તો આપણે દૂધ નાખ્યા વગર જ સરસ લોટ બાંધીને હાથથી તૈયાર કરી દઈશું. ત્યારબાદ આપણે જે પ્લેટમાં આપણે જે મેં અત્યારે ઢોકળિયાના અંદર હું બનાવી રહી છું નાનખટાઈ, તો જે ઢોકળાની પ્લેટ હોય એને મેં ઘીથી થોડી ગ્રીસ કરી દીધી છે અને નાનખટાઈના નાના નાના બોલ બનાવી દીધા છે. શેપ આપવાની જરૂર નથી, જેમ એમ અંદરથી ઘી પીગળશે એમ એના જાતે જ સરસ શેપ આવી જશે. અને તેના ઉપર આપણે બદામ લગાડવાની છે. આ જે ઢોકળી હોય તેના અંદર મેં 2 કપ મીઠું નાખ્યું છે અને ધીમા તાપ ઉપર 10 મિનિટ આપણે તેને ગરમ થવા નાખી દઈશું અને પછી આપણે હાથ રાખીને જોઈ શકીશું કે આપણને જો થોડું ગરમાવો લાગતો હોય કે ગરમ થઈ ગયું છે, તો ત્યારે આપણે જે નાનખટાઈની પ્લેટ છે તેને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અને ઢાંકીને એકદમ જ ધીમા તાપ ઉપર આપણે 30-35 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે 35 મિનિટ પછી આપણી જે નાનખટાઈ છે એકદમ ગોલ્ડન બ્રાઉન બદામી રંગની થઈ ગઈ છે. હવે અવનમાં નાનખટાઈ બનાવતા હું તમને બતાવું છું. તો અવનની ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને જેવી રીતે આપણે પહેલાં જે નાનખટાઈના બોલ્સ વાળ્યા હતા એવી જ રીતે બોલ્સ વાળીને ઉપર બદામની કતરણ લગાડીશું. અવનના અંદર 160 ડિગ્રી ઉપર આપણે 15 મિનિટ સુધી નાનખટાઈને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય, સરસ બદામી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે. તો હવે આપણી નાનખટાઈ ઉપરથી થોડી બદામી રંગની થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે અવનમાં બનાવેલી અને ઢોકળિયામાં બનાવેલી નાનખટાઈમાં કોઈ જ ફરક નથી દેખાતો. બંને એકદમ જ સરખી દેખાય છે અને ખાવામાં એકદમ બેકરી જેવી એકદમ ક્રિસ્પી દેખાય છે. નીચેથી પણ સરસ બદામી રંગ આવી ગયો છે અને ઉપરથી પણ એકદમ સરસ આપણી નાનખટાઈ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ દિવાળી ઉપર તમે પણ ઘરે આ નાનખટાઈ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને તમને જો રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો.